અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં આવેલ શ્રીમદ નગરમાંથી બે દિવસની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરના વાસણા વિસ્તારમાં શ્રીમદ નગરમાં બીજા માળે એક મહિલા બે દિવસની બાળકીને મૂકી જતી રહી હતી, પરંતુ ત્યાં રહીશોની જાગૃતિના કારણે મહિલાને પકડી પાડી પોલીસને સોંપવામાં આવી હતી. આ મહિલા દક્ષિણ ભારતની હોવાની વાત સામે આવી છે. સાથે સાથે ચાંદોડિયાના એક સ્પામાં નોકરી કરતી હતી, પરંતુ તેને લગ્ન કરેલા ન હતા. તેના પ્રેમી સુનિલથી આ બાળકનો જન્મ થયો છે. વાસણા પોલીસે આ મહિલાને પકડી પાડી હતી અને મા તેમજ બાળકને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ હવે તેના પ્રેમી સુનિલની શોધખોળ કરી રહી છે. ગઈકાલના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં શ્રીનગર વિભાગ 4માં રહેતા બેન પોતાના ઘરેથી મંદિરે દર્શન કરવા માટે ગયેલા અને પરત પોતાના ઘરે આવ્યા દરમિયાન તેમના ઉપરના માળે રહેતા બેને તેમને જણાવેલ કે નાના બાળકના રડવાનો અવાજ આવે છે, જેથી તેમણે તેમના ફ્લેટની સીડી પાસે જઈને તપાસ કરતા એક તાજું જન્મેલું બાળક એક દિવસ અગાઉનું જ કોક મૂકી ગયેલું અને એ બાળક રડતું હોવાનો અવાજ આવતા તેઓએ તેમના ઉપરથી જે બેને જણાવેલ એમને આ વાત જણાવેલ. જ્યારે બેન સીડી ચડતા હતા ત્યારે એક અજાણી મહિલા નીચે ઉતરતી તેમને જણાવેલ, જેથી સદર બાળક તે જ મહિલા મૂકી ગયેલા હોવાની એમને શંકા જતા તરત તેમણે બૂમ પાડીને એપાર્ટમેન્ટના માણસોને જણાવતા તરત જ આ મહિલાને શ્રીનગર વિભાગના દરવાજા પાસેથી ઝડપી પાડેલ અને તેની પૂછપરછ કરતા તેણીએ જ આ બાળક ત્યાં આગળ ત્યજી અને ભાગી જવાની પ્રેરીમાં હતી દરમિયાન પકડાઈ ગઈ, જે અન્વયે વેજલપુર પોલીસ સ્ટેશને મહિલા વિરુદ્ધમાં 370 મુજબનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ તજવીજ હાથ ધરેલી છે. અમદાવાદમાં એ સત્તાધાર 4 રસ્તા પાસે રહેતી હોવાનું જણાવેલ છે, જે જગ્યાએ પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે. આ બનાવ બન્યો તે વખતે આ જે ત્યાંના નાગરિકો છે એઓની જાગૃતતાના કારણે તુરંત જ આ મહિલા પકડાઈ ગઈ છે, જેથી નાગરિકોની આ બાબતે જાગૃતતા વધી છે. તે બાબતે અમદાવાદ પોલીસ તરફથી પણ આ જે બેન છે એમનો અમે આભાર માનીએ છીએ કે તેઓએ તરત જ આ રીતેની કાર્યવાહી હાથ ધરેલી, જેના કારણે આ બાળક એની માતાને પરત મળી. હાલ હવે આવતીકાલે દશેરાનો તહેવાર છે, બાદમાં ઈદી મિલાદનો તહેવાર છે, ત્યારબાદ પણ દિવાળીનો તહેવાર શરૂ થતો હોય, ક્યારેય પણ આપણી આજુબાજુમાં કોઈ આવી રીતે કોઈ પણ પ્રકારની અજાણી ચીજવસ્તુ પડેલી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે, જેથી કોઈ પણ અઘટિત ઘટના બનતી આપણે અટકાવી શકીએ. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.